ધોરણ બે વિષય ગણિત એમાં આજે આપણે પ્રકરણ એક લઈએ પ્રકરણ એક છે લાંબુ લાંબુ છે છે અને ગોળ એવું મતલબ એને કે આ રીતે આ છે અને લાંબુ કરીએ તો આમ લાંબુ થાય અને ગોળ એટલે કે આ છે ગોળ ગોળ આકૃતિ દડો ગોળ હોય એ રીતે બરાબર બાળકોને કાકા ગમે છે તો આ છે મીકુ કાકા અને આ બધા છે બાળકો તે તેમની સાથે રોજ રમે છે કોઈક રમત રમે છે આજે તેમણે પોતાના થેલામાં જુદી જુદી વસ્તુઓ રાખી છે અને રમત રમાડે છે તો આ કાકાનો થેલો છે બરાબર એની અંદર જુદી જુદી વસ્તુઓ મૂકેલી છે રમતનું નામ છે નામનું અનુમાન કરો તો આ રમતમાં શું છે આ નામનું અનુમાન કરવાનું છે એટલે એક છે ને કે વસ્તુ વિશે કહે કે વસ્તુ આવી છે અને વસ્તુનું નામ કહેવાનું છે

બીજી બાજુથી સપાટ તો પાછળની ભાગમાં આમ સપાટ છે વળી નળી જેવું ગોળ તો આ પેન છે ગોળ છે બરાબર અને નળી જેવું તો બોલો તે શું છે બરાબર તો જવાબ આવે છે પેન્સિલ પેન્સિલ પણ આવે અને બીજો આવે પેન પણ આવે તો પેન્સિલ સાચો જવાબ છે અને પેન પણ સાચો જવાબ છે એના પછી શું કરે છે નિકુ કાકા બીજી વખત હાથ નાખે છે પછી બીજું કે છે બધી બાજુથી ગોળ ગોળ હોય ગોળ ગોળ એટલે બધી બાજુથી ગોળ હોય એટલે જેને કોઈ પણ બાજુથી પકડીએ તો એ ગોળ આવે ખૂણા વગરનું ગોળ ગોળ હોય ખૂણો કોને કહેવાય તો જો આવો હોય ને એને ખૂણો કહેવાય કાર્ડ બરાબર આમ અણીવારો હોય ને એને ખૂણો કહેવાય હું તેને મારા હાથમાં ફેરવી શકું છું તો હાથમાં કઈ વસ્તુને ફેરવી શકાય કહો તો તે શું હશે તો આનો જવાબ શું આવશે દડો આવશે દડો ગોળ હોય

પોસ્ટ કાર્ડ છે એની ઉપર ચોપડી મૂકીએ બરાબર તો જો અમે ચોપડી મૂકી તો રહે છે પોસ્ટ કાર્ડ ઉપર બરાબર મજબૂત છે તૂટતું નથી પછી પોસ્ટ કાર્ડ ને વાળી નળી જેવું બનાવો તો એને આ રીતે આપણે વાળી દઈએ તો નળી જેવું બની જાય આ રીતે બરાબર આ બની ગઈ નળી તેના બંને છેડા ભેગા કરી પટ્ટી થી ચોટાડો તો અહીંયા હું શું કરું છું સ્ટેપલર મારી દઉં છું

તો તમે ક્રિકેટનું બેટ જોયું હશે તો કેવું હશે આ રીતે લાંબુ હશે દડો ગોળ છે દડો ગોળ હોય બરાબર પછી આ રીતે બધા છોકરાઓ ગોળ અને લાંબુ એની વાત કરે છે પછી આવે છે સીસી લાંબી છે સીસી એટલે કે આપણે જે પાણી પીવાની જે સીસી હોય છે બરાબર છે આ રીતે પાણીની બોટલ હોય તો કે એક એવી હોય લાંબી હોય બરાબર બોટલ બોટલ આના જેવી હોય પછી ટોપી ગોળ હોય છે તો ગોળ જેવી ટોપીનો ઉપરનો ભાગ છે ને આવી રીતે ગોળ હોય બરાબર છે છે એના પછી આગળ આવે શું ગબડે દડો હોય ને ક્રિકેટનો દડો એ ગબડતો ગબડતો જાય બરાબર આમાં આમ ગોળ 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 ફરતો ફરતો જાય આમ આપણે એને આમ નાખીએ ને તો ગોળ ગોળ ફરતો જાય અને આ છોકરો જે લપાસણી પરથી આમ જાય ને તો સરકે છે છોકરો ગુલાટીયા નથી ખાતો જો ગુલાટી ખાતો હોય તો એ ગબડી રહ્યો કહેવાય બરાબર આ છોકરો સરકી રહ્યો છે એને કહેવાય સરકવું આ જે છોકરો છે આ વસ્તુને લઈ રહ્યો રહી આ સરકાવી રહ્યો છે અને આ જે દડો છે એ ગબડી રહ્યો છે એટલે કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ગબડી શકે એટલે ગોળ વસ્તુ હોય છે ને પૈડા છે તો એ ગબડે જ્યારે કેટલીક વસ્તુઓ એવી હોય છે જે સરકી શકે એટલે આમ સીધે સીધી સરકી જાય કેટલીક વસ્તુઓ સરકી પણ શકે અને ગબડી પણ શકે તેવી હોય છે તો આ કેરમ છે ને તો કેરમની છે સરકશે હવે એના પછી આપણે આગળ જોઈએ આપણે થોડી લખવાની છે ગબડી શકે તેવી વસ્તુઓ તો એ આવશે દડો પૈડું ટાયર બરાબર પછી સરકી શકે તેવી વસ્તુઓ તો આવશે લપસણી પછી આપણે ટેબલ છે ને ધક્કો મારીએ ને તો સરકે અને સરકી અને ગબડી શકે તેવી વસ્તુ આપણી પેન્સિલ છે ને એ સરકી પણ શકે અને ગબડી પણ શકે પેન્સિલ આમ લઈ આમ ફેરવીએ તો એ ગબડે બરાબર આપણે આમ સીધી નાખીએ તો એ જો આ સરકે છે ને ગબડે છે બંને વસ્તુ એક સાથે કરે છે એના પછી છે ઊંચું બરાબર ઊંચું એટલે કેવું હોય આવું ઉપરની દિશામાં જાય તો આને કહેવાય ઊંચું ઊંચાઈ બરાબર તો આ ખોખા છે ને તો એક ઉપર એક મૂકતા જાય છે તો જેમ જેમ વધારતા જાય ને એમ એમ ઊંચું થતું જાય વધારે પાંચ માળની બિલ્ડિંગ ઊંચી કહેવાય દસ માળનો ટાવર એમથી ઊંચો એ રીતે તો હું સૌથી મોટો ટાવર બનાવીશ તો આ છોકરી છે ને સૌથી મોટો ટાવર બનાવીશ એક ઉપર એક ઉપર એક ઉપર પછી આવી વસ્તુઓ જે રીતે ખોખા છે એનાથી તમે જાતે પણ ઘરે આ રીતે ટાવર બનાવી શકો છો એના પછી છે સિક્કાની રમત તો તમે સિક્કો જોયો છે બરાબર છે તો આ જે આકૃતિમાં આપી છે આપ્યો છે એ છે સિક્કો એક રૂપિયાનો સિક્કો તો જો મારી પાસે એવો જ એક રૂપિયાનો સિક્કો છે છે ને આ રીતે ઉપર આમ ટાયરની જેમ ફેરવીએ ને તો એ ગબડે બરાબર ગોર 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 ફરતો જાય પણ એનો આમ આડો નાખીએ તો એ સરકે એટલે એના ઉપર છે આપણે એને સિક્કાને ગબડાવી પણ શકીએ અને સરકાવી પણ શકીએ જો આ સરક્યો

એટલે કે એક ડાબુ પગરખું અને એક બીજું જમણું એટલે ડાબુ ચપ્પલ ને જમણું ચપ્પલ તો એ જોડમાં ગણાય તો આ બે બરાબર એક ગણવાના બરાબર પગરખાની આપણે લેવા જઈએ તો જોડીમાં જ લઈએ કોઈ દાડ આપણે એક ચપ્પલ ના લઈએ આપણે બે પગમાં સાથે પહેરીએ તો આપણે બે ને એક જોડ તરીકે ગણીએ એટલે જૂથ બનાવી જૂથ એટલે કે ભેગા ગણી રહ્યા છે તો આ એક જોડી આ બીજી જોડી ત્રીજી ચોથી જોડી પાંચમી જોડી છઠ્ઠી જોડી સાતમી જોડી આઠમી જોડી અને નવમી જોડી તો અહીંયા પગરખાની કેટલી જોડ છે તો નવ જોડ જુદી જુદી છે દરેક વસ્તુને ગણ્યા વગર કેટલી વસ્તુ છે તેનો અંદાજ લગાવો બરાબર તો પહેલા કેટલી છે ત્રણ આમાં ત્રણ છે આમાં ત્રણ છે આમાં ત્રણ છે બરાબર ત્રણ ને ત્રણ છ ત્રણ નવ ત્રણ બાર તો અહીંયા કેટલા આવશે પચીસ તો અહીંયા આવશે પચીસ બંગડીઓ છે પછી જો અહીંયા કીધું છે કાનની બુટ્ટીની જોડ તો આ બધી કાનની બુટ્ટીઓ છે બરાબર તો બે બરાબર એક જોડ ગણાય જોડ એટલે કે બે બરાબર એક તો એ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર દરેકમાં બે બે છે તો એ રીતે ગણીએ તો બે ચાર છ આઠ એ રીતે આવશે ચોવીસ ચોવીસ કાનની બુટ્ટીની જોડ પછી અહીંયા આપ્યું છે ચમચીના ત્રણ જૂથ છે આ પહેલું જૂથ બીજું જૂથ અને ત્રીજું જૂથ દરેક જૂથમાં કેટલી ચમચી છે તો ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ચમચી છે અને કુલ ચમચીનો અંદાજ લગાવો તો આઠ આઠ સોલ અને સોલ થશે ચોવીસ કુલ ચમચીઓ આવશે પછી હવે શું કીધું છે અંદાજ લગાવો ઓછું કે વધારે તમારા મોઢામાં રહેલા દાંતની સંખ્યા તો મોઢામાં છે ને હંમેશા વધુ વધુ બત્રીસ દાંત તો બત્રીસ ચાલીસ પહેલા આવે એટલે બત્રીસ દાંત છે તો એની સંખ્યા આવશે ચાલીસથી થી ઓછી સાચા જવાબને ગોળ કરો એટલે મેં મોસંબી દસ પંદર પચાસ થી ઓછા હોય છે પછી દિવાસડીની પેટીમાં રહેલી દિવાસડીની સંખ્યા અંદર તો બધી બહુ બધી દિવાસડી હોય છે પચાસ સા તો હોય જ છે એટલે એ શું થશે ત્રીસ થી વધારે હોય છે તમામ વર્ગમાંની પેન્સિલની સંખ્યા તો કેટલી પેન્સિલો આપી છે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ બરાબર ઓગણીસ એટલે કેટલા થયા પિસ્તાલીસ થી ઓછી છે પિસ્તાલીસ પહેલા આવે એટલે સાયકલના એક પૈડામાં આવેલા આરાની સંખ્યા તો અહીંયા ગણી લો કેટલા આરા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સોળ છે સોળ વીસ પહેલા આવે તો વીસ થી ઓછી હવે એના પછી શું કીધું પડો નહીં ત્યાં સુધી એક પગ પર કૂદો તો તમે એક પગ ઉપર આ રીતે કૂદો બરાબર એક જ પગ ઊંચો રાખવાનો એક પગ ઉપર બરાબર થોડીક વાર એને તમે થાકી જશો એના પછી છે ટપકા જોડો જોજો નામનો કૂતરો ભૂખ્યો છે તો આ કૂતરો છે ટપકાને ક્રમમાં સુધી જોડો અને તેના ખાવાની કઈ વસ્તુ છુપાયેલી છે તે શોધો તો પહેલા એકવીસ લેવાનું પછી બાવીસ પછી ત્રેવીસ ચોવીસ એ રીતે જોડતા જવાનું તો આપણે જોડવાનું ચાલુ કરીએ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે એકવીસ નથી એક થી બાવન સુધી तो पहला एक शुरू करिए तो एक बे जो ब्र ते चार पांच सात आठ नौ दस बार तेर पची चौद पंदर सोड़ क्या सोड़ ही सोल क्या सोल पची सत्तर अठार ओगनीस वीस एकवीस, बीस ત્રેવીસ ચોવીસ 25, છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન બરાબર તો આ શું બન્યું હાડકું બન્યું બરાબર આ કૂતરાનું કૂતરું જે હાડકું ખાય ને એ બન્યું છે આ ખાલી એકવીસ થી બાવન જોડે તો પણ બની જ આપણે ખોટું આગળ બરાબર જ હતું એક થી વીસ છે ને ખાલી આપ્યા હતા તો એક થી વીસ આપણે કાઢી નાખીએ તો જુઓ એકવીસ થી શરૂ કરીએ અને ગોળ ફરતું આવે તો એ કયું આવશે કૂતરાનું હાડકું બની રહ્યું છે કૂતરો શું ખાય હાડકું થાય એના પછી છે તોફાની ભૂરું ભૂરું પાસે ચોપડીના કેટલાક ફાટેલા પાના છે આ બધા પાના છે ને ફાટી ગયા છે તો સાચા ક્રમમાં આના નંબર લખો તો જો અડતાલીસ અડતાલીસ પહેલા શું આવે સુતાલીસ પછી આવે ઓગણપચાસ ઓગણપચાસ પછી આવશે પચાસ પચાસ પછી એકાવન એકાવન પછી અને પછી ત્રેપન તો આ સાચા ક્રમમાં આપણે નંબર લખ્યા એના પછી છે કોયડાવાળી પૂંછડી ચીપકું ઉંદરને મોટી પૂંછડી છે તો આ ઉંદર છે ને એની પૂંછડી છે ને બહુ મોટી છે છેક આટલી લાંબી રહી પૂંછડી છે જ્યારે તે સૂતો હતો ત્યારે તોફાની બિલાડીએ તેની પૂંછડીને થાંભલા સાથે બાંધવા વિચાર્યું તો આને શું વિચાર્યું આ પૂંછડી છે એને થાંભલા સાથે બાંધીએ તેને મોટી સંખ્યા સાથે થાંભલાની શરૂઆત કરી તે ક્રમમાં નાની સંખ્યાના અંકો તરફ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા લાગી તો શરૂઆત કરી અને પછી એક સત્ય પછી અહીંયા પછી અહીંયા અહીંયા આ રીતે એક એક જગ્યાએ તેને પૂંછડી બાંધવામાં મદદ કરો પરંતુ પૂછડી પોતાને ક્યાંય પણ અહીંયા આપણે તો જુઓ આપણે છે ને ઉતરતા ક્રમમાં જોડવાના છે સાડત્રીસ થી પછી આવશે છત્રીસ છત્રીસ પેલા આવે પાંત્રીસ પાંત્રીસ પેલા આવે ચોત્રીસ તેત્રીસ બત્રીસ પછી એકત્રીસ પછી ત્રીસ પછી ઓગણત્રીસ ઓળંગે નહીં એટલે પૂંછડી છે આપણે એ રીતે રસ્તો લીધો તો પૂંછડી એકેવાર ઓળંગે નહીં અને એ રીતે આપણે એને બાંધી દીધી એના પછી છે મોટું ગાજર તો એક દાદાએ ગાજરનું બી વાવ્યું તો ગાજર છે ને એનું બી નાખ્યું જમીનમાં ગાજર મીઠું અને મોટું થયું તો ગાજર છે ને કંદમૂળમાં આવે જમીનમાં તે ખૂબ જ મોટું થયું તેમણે ગાજરને જમીનની બહાર ખેંચવા પ્રયત્નો કર્યા પણ તે બહાર આવ્યું નહીં તેમણે ઝડપથી તેમની પત્નીને બોલાવી દાદા ગાજરના પાંદડા ખેંચી રહ્યા હતા અને દાદી દાદાને ખેંચી રહ્યા હતા તો જો અહીંયા નીચે ચિત્ર છે પહેલા આને પોતે ખેંચવાનો પ્રયત્ન કર્યો પછી શું થાય છે આ દાદા છે ને એ ખેંચે છે દાદાને દાદી ખેંચે છે પરંતુ તેઓ ગાજરને જમીનની બહાર ખેંચી શક્યા નહીં દાદીએ તેમની પૌત્રીને બોલાવી હવે પૌત્રીઆ પૌત્રી એટલે કે દાદાની છોકરીની છોકરી છોકરાની છોકરી દાદા દાદી અને તેમની પૌત્રીએ ગાજરને જમીનની બહાર ખેંચવાના ખૂબ જ પ્રયત્નો કર્યા પણ તે ખેંચી શક્યા નહીં બધા ખેંચવાનો પ્રયત્ન કરે છે પણ ખેંચાતું નથી એના પછી પૌત્રી પત્ની તેમની પૌત્રી અને કૂતરો બધાએ પ્રયત્ન કર્યો તેઓ પણ ગાજરને જમીનની બહાર ખેંચી શક્યા નહીં આથી કૂતરાએ બિલાડીને બોલાવી આ કૂતરો છે એ બિલાડીને બોલાવે છે હવે બિલાડી પાછળ ખેંચે છે દરેક જણ ગાજરને ખેંચી રહ્યા હતા અને બિલાડી કૂતરાની પૂંછડી પકડી રહી હતી તો બિલાડી શું કર્યું કૂતરાની જે પાછળ પૂંછડી આવે એ પકડી બધાએ પ્રયત્નો કર્યા છતાં ગાજર હલ્યું પણ નહીં તો ગાજર એમનું એમ જ રહ્યું હવે બિલાડીએ ઉંદરને બોલાવ્યો તેઓ બધાએ જોરથી ગાજરને ખેંચ્યું ગાજર બહાર આવ્યું ધડામ બધા નીચે પડ્યા હવે ગાજર છે ને જમીનમાંથી બહાર ખેંચી આવી ગયું તેઓ બધા ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા તેથી બધાએ રસોડામાં ગાજરનો હલવો બનાવીને ખાધો ખાધો તો ગાજરમાંથી ગાજરનો હલવો બને અને એ બનાવીને બધાએ ચિત્ર જુઓ અને લખો તો જો આ ગાજર છે એને બધા ખેંચી રહ્યા છે તેને ખેંચવા માટે પહેલું કોણ હતું તો પહેલું હતું આ દાદા બિલાડી હરોળમાં ખાલી જગ્યા ક્રમે છે તો જો પહેલો દાદા પછી દાદી પછી પૌત્રી અને પછી આવશે બિલાડી ના પછી આવશે કૂતરો ચોથો અને પાંચમી બિલાડી તો પાંચમા ક્રમે બિલાડી છે પછી છે ગાજરને ખેંચવામાં ચોથું કોણ હતું તો ચોથું કોણ છે ચોથું કૂતરો બિલાડી મદદે આવી તે પહેલા કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા હતા તો બિલાડી ક્યારે આવે છે પાંચમા ક્રમે તો એની પહેલા કેટલા ખેંચતા એક બે ત્રણ અને ચાર તો ચાર લોકો ગાજરને ખેંચી રહ્યા હતા હરોળમાં ત્રીજા સ્થાને હોય તેના માથે ટોપી દોરો ત્રીજા સ્થાને કોણ છે છે આ છોકરી તેના માથે આપણે ટોપી બનાવી દઈએ આ રીતે બરાબર એને ટોપી પહેરાવી દીધી હરોળમાં છઠ્ઠા સ્થાને હોય તેને મૂછ દોરો તો છઠ્ઠું કોણ છે પાંચમું અને એના પછી આવશે ઉંદર છઠ્ઠું

કેટલા હશે જો ચાર પાંચ છ જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ લગભગ બધામાં દસ દસ છે વીસ ત્રીસ ચાલીસ પચાસ 60 સિત્તેર 80 લગભગ 80 કે 90 જેટલા ચાંદલા હશે આપણે અંદાજ લગાવવાનો છે એટલે આશરે કહેવાના છે તો આશરે એંસી જેટલા હશે સો ચાંદલા પૂરા કરવા વધારે જૂથ બનાવો તમારે કેટલા વધુ ચાંદલા દોરવા પડશે તો 80 છે બરાબર એંસી આપણે 20 ઉમેરીએ 80 માં